અમરેલી જિલ્લા પોલીસે ભાવનગર જિલ્લાની 6 હત્યાનો ભેદ ઉકેલી નાખી. સિરિયલ કિલરને ખાનગી સીસીટીવીના આધારે ઝડપી પાડ્યો. વિકૃત સિરિયલ કિલર મિલન ભક્કા રાઠોડ લૂંટ સહિતના અનેક ગુનાઓ કરી નાસ્તો કરતો હોય સીસીટીવી કેમેરામાં કેદ થતા ઝડપી પાડવામાં આવ્યો હતો. અહેવાલ નટોલાલ પાટિયા, જામનગર. સંબંધ કેળવવા માટે પ્રયાસ કરતો હતો અને ઘરે જઈ પાણી પીવાનો, ચાય પીવાનો, જેથી એકબીજાનો ઓળખાણ થાય અને ઘરે જાય તો બધી આખી પરિસ્થિતિનો એ વાકેફ થઈ શકે છે. એને ઘરમાં કોણ રહેશે, કોણ વ્યક્તિઓ છે આજુબાજુમાં, કોણ અને જે પડોશી લોકો છે સામે કોણ રહેશે, આજુબાજુ કોઈ સીસીટીવી કેમેરો છે કે નથી, એ બધું પોતાની ઓળખાણ અને પોતાની ભવિષ્યની પ્લાનિંગ કરવા માટે, ભવિષ્યમાં જે મર્ડર કરે તો ત્યારે એને તકલીફ નહીં પડે એના માટે એ ત્યાં રેકી કરતો હતો. રેકી કર્યા પછી એ ભાઈ ત્યાં મર્ડર કરવા માટે જતો હતો અને બેનને એકલતાનો લાભ લઈ એને મોટા ભાગે જે મર્ડર કરવામાં આવેલા છે તમામ ગલત રૂપે આપવાનો આવેલો છે. રસીથી ગળાને બાંધી એને બંને બાજુ ખેંચવાનો જેથી એનો એ મૃત્યુ નીપજી શકે છે. આ તમામ પ્રકારની મોડસ ઓપરેન્ડી હતી. આરોપી પાસે જે મુદ્દામાં મળેલો છે એ તમામ પ્રકારના જે મર્ડર કરવામાં આવેલા છે, તમામના જે જ્વેલરીના જે આઈટમ છે, સોના ચાંદીના દાગીના અને પાછળ રોકડ રકમ જે લૂંટ કરવામાં આવેલી હતી રેડ બોડી પાસેથી અને એ મોટરસાયકલ એ તમામ પ્રકારના અને પાછળ રિકવર કરવામાં આવેલા છે. એક મોબાઈલ રિકવર કરવામાં આવેલો છે. અત્યાર સુધી લગભગ 1,12,200 રૂપિયા મુદ્દામાલ તરીકે એ કબજે કરવામાં આવેલો છે. બીજું જે જ્યારે એ આરોપી કોઈ પણ ગુનો કરે, જ્યારે મર્ડર કરે તો જે મુદ્દામાલ મળતો હોય સ્પેશિયલી જે ગોલ્ડનો આઈટમ એ ત્યાં અમુક જ્વેલર્સ ને ત્યાં જઈ અને ચોરીનો જે મુદ્દામાલ હતો, લૂંટનો જે મુદ્દામાલ હતો એ ત્યાં આપવાની અને જે ફિક્સ જ્વેલર્સ હતા એટલે એવા જે મદદગારી કરવામાં જે લોકો સામેલ છે એવા બે જ્વેલર્સ ને પણ અમરેલી પોલીસ અટક કરવામાં આવેલા છે. એ બંને જે જ્વેલર્સ છે એ તે બંને મહુવાના છે. પ્રણય વિનોદરાય મહેતા મહુવામાં રહેશે અને બીજો મીરભાઈ નયનભાઈ મહેતા એ પણ મહુવામાં રહેશે. એટલે બંને જ્વેલર્સ ને પણ આમાં અટક કરવામાં આવેલા છે. એટલે આ તબક્કે મારી જ્વેલર્સ ને પણ વિનંતી છે આપના મારફતે કે એવા ટાઈપના જે વ્યક્તિઓ આવતા હોય જેના પાસે કોઈ ડોક્યુમેન્ટ ના હોય, કોઈ આધાર પુરાવા ના હોય, તેમ છતાં લોકો પોતાની સસ્તો મળે અથવા બીજા રીતે ફાયદો મળે એના માટે ત્યાં લોકો જ્વેલર્સ ના આઈટમ મારી પાસેથી લેતા હોય છે. એટલે તમામ જ્વેલર્સ ભાઈને પણ વિનંતી છે કે આપણે એ ખરેખર વેરીફાય કરવું જોઈએ. આપણે શંકાસ્પદ લાગતા હોય કોઈ વ્યક્તિ તો પોલીસને જાણ કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ ચોરનો મુદ્દામાલ લેશે તો ભવિષ્યમાં પોલીસ વિરુદ્ધમાં કાર્યવાહી કરી શકે છે.